કેવા પ્રકારના પગલાઓ ભરવામાં આવ્યા છે એની માહિતી લઈએ એ પહેલા ગ્રાહક સુરક્ષા એટલે શું એ દરેકને ખબર હોવી જોઈએ. તો પહેલા વ્યાખ્યા લઈએ છીએ ગ્રાહક સુરક્ષાની. ગ્રાહક જે વસ્તુ માલ સામાન કે સેવા એ મોટા ભાગે ખરીદતો હોય છે એ સેવા નાણાંના બદલામાં એટલે કે પૈસા ચૂકવીને નાણાંના બદલામાં ખરીદી પૈસા ચૂકવીને જે વસ્તુઓ ખરીદે છે તેની વાત છે. અને તે તમે જે વસ્તુ ખરીદી છે એ વસ્તુ ખરીદેલી વસ્તુની વાત છે એ નિશ્ચિત ગુણવત્તાવાળી હોવી જોઈએ, નિશ્ચિત એની અંદર વજન હોવું જોઈએ, અને ત્રીજું છે તેની અંદર વાજબી ભાવની અંદર એ વસ્તુ ખરીદેલી હોય. આ ત્રણ બાબતો છે એ ગુણવત્તા, વજન અને વાજબી કિંમત. એ ગ્રાહકને એ પ્રકારે વસ્તુઓ મળે તો તે વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે છે. આપણે બજારની અંદર જે વસ્તુ લેવા જઈએ એ વસ્તુઓ મળે છે ખરા, પણ એ ગુણવત્તાવાળી હોય, યોગ્ય વજનવાળી હોય અને વાજબી કિંમતે મળતી હોય, એના બદલામાં આપણે પૈસા ચૂકવીએ છીએ, તો તેને કહેવામાં આવે છે ગ્રાહક સુરક્ષા. અને વિશ્વની અંદર સૌ પ્રથમ વખત અમેરિકાના એક વિદ્વાન વ્યક્તિ અને એનું નામ હતું રાલ્ફ નાડર. અહીંયા ચિત્ર તમે જોઈ શકો છો એ છે રાલ્ફ નાડર. તેમણે ગ્રાહક આંદોલન સૌ પ્રથમ વખત શરૂ કરેલું, એટલા માટે તેને ગ્રાહક આંદોલનનો જન્મદાતા કહેવામાં આવે છે કે ગ્રાહક આંદોલનનો પ્રેરણેતા પણ કહેવામાં આવે છે. આપણે બરાબર બધા યાદ રાખીશું, ફરીથી કહું છું કે ગ્રાહક જાગૃતિ માટે જેમણે મોટામાં મોટું કામ કર્યું છે એટલે ગ્રાહક આંદોલનનો જેને જન્મદાતા કહેવામાં આવે છે તેનું નામ શું, તો રાલ્ફ નાડર. આપણે અમેરિકાનો જે વિદ્વાન છે એને કાયમ યાદ રાખીશું. તો એ છે ગ્રાહક સુરક્ષા સંદર્ભે ઘણા બધા પ્રયાસો થયા છે, પણ એ બધી બાબતો આપણે ન લેતા હવે વાત કરીશું ગ્રાહકોનું.